वाड़ चिबड़ा गलती है जैसा हुआ है। What is चिबड़ा? अत्यारे वे चिबड़ा नू अंग्रेजी सोधवा के आ जाओ यार। अरे इतने खबर नहीं सोनिया, मुझे इतना प्रेशर आया है। What? नहीं मतलब मगज पे। Oh. क्या करूं समझ में नहीं आता है। Can I help you? तो मने वो डाउट छे के मारी बैरी अने आ मवाली वच्चे कहीं रंधाई रहू छे। What is रंधाई? दो टाइम व्हाट इज माय जॉइन। रंधाई मतलब कुकिंग। खिचड़ी पक रही है। यू मीन आपकी वाइफ माली के लिए खिचड़ी पका रही है? ना भाई तू जाने दे, अभी तू रहने दे यार, तो खाने में से ऊपर नहीं आती है। કેવી લાગી રાજુ? જેવી મજા નથી, મજા નથી, બધી મજા કાઢી નાખી. તમે ચોપડી નહીં, મારું દિલ ચીરી નાખ્યું. તું ચૂપ રે, ને તો તમને બંનેને હું ચીરી બંધ કર. રાજુ રાજુ બંનેને ચીરી નાખીશ. અરે સાલી હદ હોય, ઘર મારું, બૈરી મારી, હરામખોર સ્ટેશનરી પણ મારી જ વાપરે છે. તમે હસુ આવે છે? રડું છું. એટલે પણ રડવાની એક સ્ટાઇલ પકડી રાખ ને. ક્યાં ગઈ ચિઠ્ઠી? શું લખ્યું સાલી? કોને ખબર, હોશિયારી માંથી. હું આજે રસોઈ બનાવવાની નથી, બહાર જમી લેજો. બોલો, ભૂલ આપે છે મને, રસોઈ બનાવવાની નથી. એ નહીં બનાવે, એ તું બંધ કર રસોઈ બનાવવાનું, તો મહેરબાની થાય. તને આવડે શું? ડોબી જુઠ્ઠાડી પરણીને આવી ને ત્યારે મને કહે કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની જ આઈટમો આને આવડે છે. બોલો, અરે પરમ દિશાણે કોબીનો શીરો બનાવ્યો. મારા બાપ, એક ચમચી શીરો ખાધો, એવા ઉપકા ચાલુ થયા. હું સીધો વાડકી લઈને દોડ્યો. આ પેલી નાકા પર ગાય બેસે છે ને, એના મોઢા પાસે મેં વાડકી મૂકી. બચાડી ગાય, નિર્દોષ ગાય. એને આમ જીભ લગાડી, એની માને ગાય ચાર પગે ઊભી થઈ ગઈ, આંખો પોળી થઈ ગઈ, પૂંછડા ટટ્ટાર થઈ ગયા, અને પોદળા મૂકતી મૂકતી ભાગી. અરે હે, શું કરે છે તું? હું આ વાંદરીને અહીંયા નહીં રહેવા દઉં. મોઢું સંભાળીને બોલજે. હા, વાંદરી વાંદરી નહીં કરવાનું, એ મારી સ્ટુડન્ટ છે, એનઆરઆઈ છોકરી છે, નાઇજીરિયાથી અહીંયા આવી છે, સમજી. એનો બાપ મદ્રાસી છે, એની મમ્મી ગુજરાતી છે. એની મમ્મીની ઈચ્છા છે કે દીકરીને ગુજરાતી ભાષા આવડે, એટલે ખાસ નાઇજીરિયાથી અહીંયા મોકલી. ના, મને ખબર છે તમે વેર લેવા માટે આને અહીંયા લાવ્યા છો. ઇબ્તદાએ ઇશ્ક હૈ રોતી હૈ ક્યા, આગે આગે દેખ હોતા હૈ ક્યા. પીયુ, શાવર મેં પાણી નહીં આ રહા હૈ. ક્યા બાત કરતી હો, શાવર મેં પાણી નહીં આ રહા હૈ. એક મિનિટ રુકો, મેં આ રહા હું. મુજે ભી પ્લમ્બિંગ આતા હૈ. પ્રોફેસર, પ્રોફેસર, મારે તમને કઈ કેવું છે? લખીને આપો, સિસ્ટમ ફોલો કરો. મારે કબૂલાત કરવી છે. રાજુ નામનો કોઈ માણસ છે જ નહીં. હું જુઠ્ઠું બોલી હતી, મેં નાટક કર્યું હતું. નાટક અત્યારે કરે તું? યસ, સોનિયા ઘરે રેવા આવી એટલે હવે રાજુ નામનો માણસ નથી. ક્યાં ગયો? ક્યાં રાજુ ગુજરી ગયો? હા, રાજુ જો નથી તો એનો મને પુરાવો આપ. અરે પણ જે છે જ નહીં એનો પુરાવો ક્યાંથી લાવું? તો હું તારી વાત માનું છું. કામ મારી મમ્મી ના સમ. આવા સસ્તા સમ નહીં ખા. તમારા સમ. આટલા મૂંગા પણ નહીં ખા. મારા ખા. સાંભળો, સિગરેટ ના ઠૂઠા મેં નાખ્યા હતા અને કવિતાઓ પણ મેં જ લખી હતી. સાચું બોલે છે? લા ઓટલા ગોટલા આ બધું તું લખતી હતી? લા ઓટલા ગોટલા આ બધું તું લખતી હતી? આઈડિયા હકુફઈ આપ્યો તો. હકુફઈ મારી નાખીશ, એ ડોસીનું ગળું દબાવી દઈશ. એ મંત્રા છે, મંત્રા. પણ તમે તમારા રામ છો. જય સિયારામ. સ્લીપ ડિસ થઈ જશે હનુમાન. પ્રિયકાંત, મારી લાઈફમાં તમારા સિવાય બીજું કોઈ નથી. મને તો ખાતરી જ હતી તું કઈ લફડા બફડા કરી શકે નહીં. સાવ એવું નથી. એટલે કે રાજુ નથી એમ કહું.
રાજુ રાજુ નથી. નક્કી? નક્કી નથી. રાજુ રિલાયન્સ નથી. નથી નથી. માસી લાઈન ક્લિયર, ગેટ આઉટ. અરે ગેટ આઉટ એટલે બહાર આવો. બાબુ બાબુ, તે તારી નજરે જોયું? હા માસી, મેં મારી નજરે જોયું. માસા પેલી છોકરીના માથામાં ફૂલ નાખી રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ મેં શાંતિલાલને પકડ્યા હતા. કોણ શાંતિલાલ? મારા બાપા. તવાદે ભાઈ, જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય ત્યારે બીજાને શું કેવું? અરે હું રાજકોટનો છું, ખોટો રૂપિયો વટાવી દઈશ. ડિટેક્ટિવ નું કામ કરી શકે ખરો? એ ક્યાં પૂછ ડાલા માસી, એ મુજસે ક્યાં પૂછ ડાલા. કભી તુમને સુરત સે પૂછા હે કે તડકા દે સકેગા, કભી ગાય સે પૂછા હે કે દૂધ દે સકેગી, કભી મરઘી સે પૂછા હે કે ઈંડા દે સકેગી, તો મુજસે પૂછ રહી હો કે ડિટેક્ટિવ કા કામ કર સકેગા. અરે માસી, ડિટેક્ટિવ બનવા માટે તો મારો જન્મ થયો છે. તમને ખબર છે, હું જયારે જન્મ્યો હતો ને ત્યારે દૂરબીનની સાથે જ જન્મ્યો હતો. એવી જાસૂસી કરીશ, એવી જાસૂસી કરીશ કે મને ખબર નહીં પડે. પાર્ટીનું નામ શું છે? પાર્ટી જેના પર જાસૂસી કરવાની છે, પ્રોફેસર પ્રિયકાંત ઉપાધ્યાય. ઓ, પાર્ટી ઘરની છે? એ ઘરની છે ને, બીજી ઘરમાં ઘૂસી છે. એટલે તમે? એટલે કોણ? સોનિયા. ઓ, એ તો ફટાકડો છે. હા, આપણે ફટાકડો તારા માસા ફોડે ને એનું ધ્યાન તારે રાખવાનું. સાંભળ, તારે સોનિયા અને પ્રોફેસર નો પીછો કરવાનો છે. ઓકે. ખાલી સોનિયા નો કરું તો નહીં ચાલે? ના. આલે ઉપરે આલે 2000 રૂપિયા ટેક્સી માં પીછો કરજે. વાહ વાહ રે બાપુ ગાંધી, કેસી ચલાઈ આંધી, જીવન બિતાયા લંગોટ મેં ઓર ઘુસ ગયે 2000 કે નોટ મેં. સાંભળ, પુરાવા તરીકે પ્રોફેસર અને સોનિયાના એ ટાઈપના ફોટા પાડીને મને આપજે. ઓકે. પણ એ ટાઈપના એટલે? ગધેડા ધાર કે બે જણા હાથમાં હાથ નાખી, ખભા પર માથું મૂકી અને ગમે ત્યાં ભટકતા હોય ત્યારે લા 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 લા. સમજી ગયો? હા. હું તમને વચન આપું છું, જ્યાં સુધી માશાને ઉઘાડા નહીં પાડું ત્યાં સુધી હું કપડાં નહીં પહેરું, એટલે નવા કપડાં નહીં પહેરું. હવે તો માશા આગળ આગળ, હું પાછળ પાછળ. માશા આગળ આગળ, હું પાછળ પાછળ. હા, ઉઘાડી વગાડીને માશાના મગજની નસો ખેંચી નાખી હું જાઉં છું. સાદી સિગરેટ નું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. રાજુ? કોણ છે આ રાજુ? રાજુ રિલાયન્સ. રાજુ રિલાયન્સ? રિલાયન્સ મોબાઈલ નો સેલ્સમેન છે, રસ્તામાં મળી ગયો. ને પછી શું, સિગરેટ પીવા ઘરમાં ઘૂસી ગયો? સારો માણસ છે, ઉંચકીને લઈ આવ્યો. ઉંચકીને? રિલાયન્સ નો સેલ્સમેન તને ઉંચકીને લઈ આવ્યો? અરે શાખની થેલી. અરે પતો સાલી, વાકે આખા બોલ ને પણ અંદર સુધી મૂકી ગયો. તારામાં અક્કલ નથી, હું ઘરમાં ન હોઉં ત્યારે સેલ્સમેન ને ઘરની અંદર ઘૂસાડાય? નો, એ તો બહારથી જ જતો હતો. મણીબેન માંથી મેડોના બની ગઈ છે. હું પેલી સોનિયા ની પાછળ પાછળ ફરું ને આને આ ધંધા ચાલુ કર્યા. સાલી બાટલીઓ ખોલેટ ને જુગાર રમેટ ને નથી. આજે એની માને ફોન કરીને બોલા, એને બોલાવવા જેવી જ નથી. એને તો કાંઈ પણ કહી એટલે એક જ વાત કે અમારી 1 વર્ષની વોરંટી હતી. સિગરેટ નું ઠૂઠું? એટલે ઘરમાં સિગરેટ કોને પીધી હશે? માય ગોડ, બીજું ગોડ. તમારી પાસે સોનું છે, તમારી પાસે રાજુ છે. તું સોનિયા ને આ મવાલી સાથે સરખાવે છે? વાય નોટ, તમારી મેન્ટલ દોસ્તી છે, રાઈટ? હા. અમારી સેન્ટિમેન્ટલ છે. અરે તેલ લેવા ગઈ સેન્ટિમેન્ટલ? માઇન્ડ યોર લેંગ્વેજ. અરે લેંગ્વેજ પણ ગઈ હમણાં કહું ત્યાં. શોભે છે પ્રોફેસર ને આવું વર્તન? શોભે છે? પણ તો શોભે છે પ્રોફેસર ની બૈરી ને આ બધું? શોભે શોભે છે. હા
હા પાડે હા પાડું છું મંજુ મારો હા તો શું કરશો હું લાફો શું કરશો તમે લાફો મારશો હું આને લાફો મારું સ્લેપ યુ આઈ સોરી બોલો બોલા સોરી 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 ક્યાં ફરી આવ્યા જુહુ બીચ યુ નો પીયુ મને ફોર્સફુલી પાણીમાં લઈ ગયા હતા એમ મને તો ક્યારે પણ નથી લઈ ગયા શું નથી લઈ ગયા ફોર્સફુલી ક્યારે લઈ ગયા એટલે બધું ભૂલી જાય યાદ કર પેલા જ્યોતિષે કહ્યું તને પાણીની ગત છે હાથ ખેંચીને સીધો દરિયા કિનારે નહોતો લઈ ગયો એ તો પાણીમાં ફોર્સ નહોતો એમાં તું પાછી આવી સેમ ટુ સેમ જ્યોતિષે તમારા માટે માળા આપી છે કાળ સર્પયોગ માળા અરે વાવ ઇટ્સ સો બ્યુટીફુલ યુ લાઈક ઇટ યસ તો આ માળા હું તને પહેરાવીશ આદિવાસી જેવા અવાજ કાઢે છે તમારાથી એને ન પહેરાવાય કેમ તું અંદર જા અરે આ શું આ રીતે વાત કરે કોઈ મેનર્સ નથી તારામાં પહેરો આપે નહીં 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 ઉભી બહાર આવ નહીં નહીં બહાર આવ બેટા બેટા બોલાઈ ગયું તારે લીધે પ્રોફેસર મારી વાત સાંભળો માળા પહેરી લો પ્રોફેસર